અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય માર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે. તેમાં પણ પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ અને ખખડધજ માર્ગોને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. દિન પ્રતિદિન આ સમસ્યા વધુ ને વધુ વકરી રહી છે, જેને લઈ અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ ઉપર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થતી હતી, જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની બે ટીમ બનાવવામાં આવી હતી. આ બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચૌટા નાકાના તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગે અડીને ઉભા કરાયેલ દબાણો દૂર કરાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 50 થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણો ટ્રાફિકને અચળરૂપ હતા, જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સતેડે ન્યૂઝ, અઝર પઠાણ, અંકલેશ્વર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.